મેવા કેટલાય બિઝનેસમેનોને જોયા છે કે જે અડીને નક્કી કરી લે આ જ ધંધામાં આગળ વધવું છે. હલો સમજો, મેવા કેટલાય બિઝનેસમેનોને જોયા છે આ જ ધંધામાં. ધંધો નથી છોડવો, ધંધાએ એને ક્યારનો છોડી દીધો હોય, પણ ના ધંધો ના છોડવું, ધંધાએ એને છોડી દીધો હોય. તમારી સમક્ષ સવારથી સાંજ સુધી ઘણી વખત એવું બને દોસ્ત કે તમે એક મોબાઈલનો સ્ટોર કરતા હોય, એક મોબાઈલનો શોરૂમ તમે ચલાવતા હોય, તમારું ડ્રીમ હોય કે મોબાઈલના શોરૂમની અંદર મારે આગળ વધવું, પણ ક્યારેક કદાચ પેલાએ ઈશ્વરે બીજી રચના તમારાને મારા માટે બનાવી હોય અને તમને વારે વારે એવી તક આપતા હોય કે તમે આમાંથી બહાર આવી અને આમાં જાઓ ને તો તમારું જીવન બની જાય. અને ઘણી વખત તમે વિચાર કરો અત્યારે તમે એ બિઝનેસની અંદર છો જે બિઝનેસમાં તમે ક્યારે કલ્પના નથી કરી. યસ ઓર નો? યસ ઓર નો? આજે અક્ષયભાઈ તમે એનિમેશનનું ડ્રીમ ક્યારે આઠમા ધોરણમાં હતા ત્યારે વિચારેલું કે એનિમેટર બનવું છે? ના. તમે વિચારેલું મારે ટેક્સટાઇલ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરવું છે? ના. ધીમે ધીમે પરિસ્થિતિ સંજોગ એવી બનતી ગઈ, હું કામ કરતો ગયો, અને આજે અહીંયા સુધી પહોંચી ગયો. એમ આઈ રાઈટ? યસ ઓર નો? સવારથી સાંજ સુધી ઈશ્વર તમારાની મારી પાસે ટંકોરી વગાડે છે અપોર્ચ્યુનિટીની, તકોની. અને શું ખબર, આ બિઝનેસ ક્લબનો આજનો આ પ્રોગ્રામ એ પણ હોય તમારા માટેની એક અપોર્ચ્યુનિટી. હેલો? યસ ઓર નો? કભી ભી આ શક્તિ હે, પણ અપોર્ચ્યુનિટીની તકલીફ શું ખબર, તમારી સામે આવે ને ત્યારે તમને કહે નહીં. દાસભાઈ, અપોર્ચ્યુનિટીમાં એક તકલીફ એ છે કે તમારી સામે આવે ને ત્યારે કહે નહીં કે હું અપોર્ચ્યુનિટી છું. એને આગળ ખૂબ લાંબા વાળ હોય, દેખાય નહીં, આપણે ખબર ના પડે કે અપોર્ચ્યુનિટી છે. આગળ લાંબા વાળ હોય એટલે આપણે નજર તો કરીએ, સ્વાભાવિક છે, પણ દેખાય નહીં, પકડી શકાય કેમ કે આગળ વાળ હોય. અને જો પકડીએ નહીં ને તો પાછળ જતી રહે, પાછળ ટાલ હોય, ખબર પડી જાય કે આ અપોર્ચ્યુનિટી છે, પણ પકડાય નહીં. હેલો, આ અપોર્ચ્યુનિટી સાથે થાય આવું. તમે જુઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા રિલેટિવ્સમાં, તમારા પરિવારમાં કેટલાય એવા લોકો હશે જેણે જે બિઝનેસમાં અત્યારે સારું કરતા હશે, સારી સફળતા મેળવી હશે ને, એનો વિચાર તમને 5 વર્ષ પહેલા આવ્યો હશે અને ક્યારે તમે કીધું હશે આ તો મેં 5 વર્ષ પહેલા વિચારેલું. હેલો, આવું થયું છે? યસ ઓર નો? લા યસ ઓર નો? પણ થયું કેમ નહીં આપણાથી ખબર? આપણને ખાલી વિચાર જ આવ્યો અને એને કરવા લાગ્યો. આ દુનિયામાં વિચારનું કોઈ માપદંડ નથી સાહેબ, બધાને આવે, પણ કરવાથી જીત મળે છે. આવો, તમારી નજરની સમક્ષ જે તક આવે છે, જે અપોર્ચ્યુનિટી આવે છે, એ અપોર્ચ્યુનિટીને પકડતા જાઓ. કેમ કે તમે ને મેં ડેસ્ટિનેશન નક્કી નથી કર્યું, ડેસ્ટિનેશન ઉપરથી નક્કી થાય છે. તમારું મારું આયોજન જ્યાં પૂરું થાય ને સાહેબ, ત્યાંનું આયોજન શરૂ થાય છે. બહુ ફાઇટ ના કરવી, એકનું એક વળગી ન રહેવું. નથી ચાલતો, એક્સેપ્ટ કરો, એને બંધ ના કરી દો, પણ સાઈડમાં પેરેલલ બીજો. આપણે બધા આમાંથી કેટલા લોકો સૌરાષ્ટ્રમાંથી આવે છે, મૂળ સૌરાષ્ટ્ર છે ને? યસ ઓર નો? ઓકે, આપણે બધાને 5, 10, 8, 10, 12, 15, 20 જે કંઈ પણ વેધી હોય એટલી જમીન તો છે ને? એટલે વેધતા વેધતા પછી એટલી જ વેધી હોય ને? વીઘાન ટુકડા નાના થતા જાય કેમ? છોકરા મોટા થતા જાય. જેને વીઘાનો નંબર નાનો હતો એને સમજવાનું, છોકરા મોટા થઈ ગયા, હાથે મેઠેમાં બેસી ગયા. સો હમણાં આવે છે. મુદ્દો એ છે સાહેબ, કહેવાની વાત એ છે, એ જમીનની અંદર આપણે પાણી માટે ડાર કરીએ, હા કે ના? બધો જ તપાસ કરીને ડાર કરીએ, કોઈ ડાર એમનેમ નહીં. હાલો અહીંયા અહીંયા સારી જગ્યા દેખાય છે એમનેમ કરવા લાગીએ? ના. એને અનુભવીને પૂછીએ કે આમાં પાણીનો તપાસ કરે, ક્યાં પાણી નીકળે એમ છે, ત્યાં જઈને ડાર કરે. યસ ઓર નો? તમને ખબર સાહેબ, ઘણીવાર 100 ફૂટ 150 ફૂટ 200 ફૂટ જવાથી પાણી નથી નીકળતું. યસ ઓર નો? તમારા મારા ખેતરમાં વાડીઓમાં કેટલા ડાર ફેલ ગયા સાહેબ? એક ડાર ફેલ ગયો, બે ડાર ફેલ ગયા, આપણે બેસી ગયા? ના, બાજુ પાછી જગ્યા ગોતીને ડાર કર્યો અને સાહેબ 70 ફૂટે પાણી નીકળી ગયું. એમ આઈ રાઈટ? યસ ઓર નો? તમે એક ટેક્સટાઇલનો ધંધો લઈને બેઠા છો, ડારમાં ઊંડે ઊંડે જાઓ છો, પાણી નથી નીકળતું. અહીંયા બંધ ના કરો તો કંઈ નહીં, પણ બાજુ બીજો ડાર કરો તો ખરા, શું ખબર અહીંયા 70 ફૂટે પાણી નીકળી જાય. હલો, અને આ ડારના પૈસા અહીંથી વસૂલ થાય. ઈશ્વર એટલા માટે તમારે એ ધંધામાં પાણી ના આપતો હોય કે જો આને પાણી આપીશ તો અહીંયા 15-20 હજારમાં બેઠો રહેશે, પાણી નહીં આપું તો બાજુમાં જશે તો 15-20 લાખમાં રમશે. અને એ જ ઈશ્વરને આપણે કોસીએ, મારી સાથે જ કેમ આવું થાય? એની સહન શક્તિને વંદન છે. હા સાહેબ, અને એના એ પાછા આપણે મંદિર પાસે જઈએ. હે ભોળાનાથ, જરા સામુ જોજે ને, શું બોલતા હશે ભોળાનાથ જો એ સુરતમાં આટો મારીને ગયા હોય તો? તમને સમજાય છે? એ ભોળા ખરા એટલે કંઈ પણ કહી દે,
આભાર માનો ભોળાનાથનો પ્રસન્ન થઈને બે મુકતા નથી. વાત સમજાય છે સાહેબ? સો મુદ્દો આ છે સાહેબ, આપણે બધાને ભિખારીની જેમ ભીખ માંગવાની આદત પડી ગઈ છે. મને ખૂબ ગમે પાત્ર સુદામો, એ કૃષ્ણનો મિત્ર, એ કૃષ્ણનો સખા, એનો મિત્ર. તમે વિચાર તો કરો, દ્વારકાનો ધણી, દ્વારકાનો ધીસ, સોનાની નગરીનો રાજા છે કૃષ્ણ, પણ છતાં મારો સુદામો, વિચાર તો કરો સાહેબ. હે કાના, જો હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું ઓળખું છું કાના, તારી સાથે રમ્યો, તારી સાથે મસ્તી કરી, તારી સાથે ગોપીઓની સાથે અમે નાચ્યા છીએ. જો હું હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ સાંભળ કાના, હું માગું, હું માગું, અને તું આપે એ વાત સાલી સુદામાને મંજૂર નથી. આ વિશ્વાસ આવવો જોઈએ સર. ભિખારીની જેમ ભીખ માંગવાથી કશું નથી થવાનું, મારે સક્ષમ બનવું પડે. અને ક્યારે બનાય? બીજો ડાર કરાય, બીજામનો ત્રીજો કરાય, પછી આપણે ડાર વાળા જ ન થવાય. હા, એ જોજો પાછું, બે ત્રણ ડારમાં પાણી ના નીકળે તો આપણે ડારના કોન્ટ્રાક્ટ ના લઈ લેવાય. આપણે જોવું પડે ખારું, મારા ડારમાં જ કેમ આવતું નહીં. અને ઇતરા ઘણા ધંધા બદલ 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 બદલ, ને વરસ પછી મળું તો કે તું ગયો ભાઈ દસ કર્યા, પણ એક કોઈ એક ડારમાં ટાઈમ આપવો પડે ભાઈ. 1.5 ફૂટ નો એને ડાર નો કહેવાય, એને ખાડો કહેવાય. એટલે પાણી ડારમાંથી નીકળે, ખાડામાંથી નથી આવતું. હલો,